રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં આજે અછતની સમીક્ષા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ભાજપના ધારાસભ્યો, સંસદ સભ્ય, જિલ્લા પ્રમુખ સહિતના બધા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અછતનો મુકાબલો કરવા માટે સરકારની સાથોસાથ લોક ભાગીદારી પણ મજબૂત બને તેવો આશાવાદ મુખ્યમંત્રી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. કચ્છમાં પ્રવર્તી રહેલ અછતની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે ભુજની મુલાકાતે આવ્યા હતા. મુલાકાત દરમિયાન તેમણે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે એક તાકીદની બેઠકનું જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રીએ કચ્છમાં પ્રવર્તી રહેલ દુષ્કાળની પરિસ્થિતિ વિશે તંત્ર પાસેથી વિગતવાર માહિતી મેળવીને સમીક્ષા કરી હતી. ખાસ કરીને આવતા દિવસોમાં જ્યારે દુષ્કાળની પરિસ્થિતિ વધુ કડક બને ત્યારે દુષ્કાળને નિવારવા માટે વહીવટીતંત્રની સાથોસાથ લોકો પણ આમાં ભાગ ભજવે અને સહયોગ આપે તેવી પણ તેમણે અપીલ કરી હતી. સાથોસાથ લોકભાગીદારીથી અછતના કામો સરળતાથી પાર થાય તે જોવા પણ વહીવટીતંત્રને મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં ખાસ કરીને મુખ્યમંત્રીએ આવતા દિવસોમાં વધુ વધુ ઢોરવાડાઓ ખોલવામાં આવે, વધુ નવા ઘાસ ડેપા શરૂ કરવામાં અને ખાસ કરીને ઢોર ઢાંખરને પીવાનું પાણી અને ઘાસચારાની કોઈપણ પ્રકારની તંગી ન પડે તે જોવા માટે તંત્રને તાકીદ કરી હતી અને આ માટે રાજ્ય સરકાર સંપૂર્ણ સહયોગ આપશે તેવો વિશ્વાસ આપ્યો હતો. આ બેઠકમાં ધારાસભ્યો, સંસદ સભ્ય, મંત્રી મહોદય, અધિકારીઓ, પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને અછતની પરિસ્થિતિની સમીક્ષાઓ પણ કરવામાં આવી હતી.